ત્યારે કુતૂહલ થયું કે આ સૂર્યની આગ પાછળ કયું કારણ કે કયું પરિબળ કામ કરે છે? શું એ ઉર્જાને પુનઃપ્રાપ્ય કરી સદીઓ સુધી ચાલે એટલી મફત વીજળી પેદા કરી શકાય? શું કાર્બન ઉત્સર્જનનો સંપૂર્ણપણે નિકાલ લાવી અને જળવાયુ પરિવર્તનને રોકવું શક્ય છે? ચાલો આજે વાત કરીએ બીબીસી ગુજરાતીના ખાસ આ જળવાયુ પરિવર્તનના એપિસોડમાં કે શું પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોમાં કોઈ નવી ક્રાંતિ લાવી શકાય છે કે કેમ. હું છું સમીના શેખ તમારી સાથે. વર્ષોના કુતૂહલ બાદ એક વાત તો શ્યોર થઈ ગઈ છે કે સૂર્યની આ અવિરત અગ્નિ પાછળ ન્યુક્લિયર ફ્યુઝન જવાબદાર છે. ન્યુક્લિયર ફ્યુઝન એટલે બે પરમાણુના સાથે આવવાથી એક પરમાણુ બને છે તે. જો મોટા પાયે આ પ્રક્રિયા થાય તો પ્રચંડ ઉર્જા નીકળે છે. તો શું તેની મદદથી ઉર્જા સંકટને દૂર કરી શકાય? પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પ્રિન્સિપલ રિસર્ચર ફાતિમા ઇબ્રાહિમીએ જણાવ્યું કે ફ્યુઝન રિએક્શન મારફતે બહુ બધી ઉર્જા પેદા કરી શકાય છે. જે વાત તો 1920માં જ સામે આવી ચૂકી હતી કે તારાઓ પોતાની ઉર્જા કેવી રીતે પેદા કરે છે. E=mc². 1905માં આલ્બર્ટ આઇન્સ્ટાઇને આ સૂત્ર આપ્યું જે ઉર્જા મેળવવા માટે પરસ્પર પરમાણુઓને જોડતી એક સંજ્ઞા છે, જેમાંથી કોઈ અણુ નહીં પરંતુ પરમાણુ જ પેદા થાય છે. ભાઈ, સૂર્યની અંદર હાઇડ્રોજન પરમાણુ એક ગતિથી અથડાય છે જે હિલિયમમાં તબદીલ થઈ જાય છે. આ સેમ પ્રયોગને પ્રયોગશાળામાં કરીને ફ્યુઝન કરવામાં આવ્યું હતું અને આ પ્રયોગ સફળ રહ્યો. હાઇડ્રોજન પરમાણુના ફ્યુઝનથી હિલિયમ પ્રાપ્ત થયો. દુનિયામાં જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ આવી છે ત્યારથી જ વિશ્વના હવામાનમાં માનવ સર્જિત ફેરફારો થવા લાગ્યા છે. એટલે કે આપણે જોઈ રહ્યા છીએ ઋતુઓમાં પરિવર્તન, જળવાયુ પરિવર્તનની અસરો જે દેખાવા લાગી છે. એવામાં પૃથ્વી ગ્રહને બચાવવાની દિશામાં આ ન્યુક્લિયર ફ્યુઝન ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ પ્રયોગ જો સફળ રહ્યો તો કાર્બન કે ન્યુક્લિયર રેડિયો એક્ટિવ કચરો પેદા કર્યા વગર જ ઉર્જા પ્રાપ્ત કરી શકાશે. યુરોપના ફ્રાન્સમાં દુનિયાનું પહેલું ન્યુક્લિયર ફ્યુઝન પાવર સ્ટેશન બની રહ્યું છે. જો કે હજુ આ એક્સપેરિમેન્ટલ બેસિસ પર છે, પ્રયોગો ચાલી રહ્યા છે, પરંતુ 30થી વધુ દેશો અત્યાર સુધી 20 અબજ યુરો આ યોજના પાછળ લગાવી ચૂક્યા છે. સેન્ટર ફોર ડોક્ટરલ ટ્રેનિંગ ઇન ન્યુક્લિયર એનર્જી ફ્યુચર્સના ડાયરેક્ટર માર્ક વેનમેન આ ટેકનોલોજી વિશે જણાવતા કહે છે કે આ જે પ્રયોગ છે જેમાં ચાલે છે તે એક ડોનટના આકારમાં પરમાણુઓને પરસ્પર અથડાય તે રીતે એક્ટિવ કરવામાં આવે છે. તેને વેક્યુમ વેસલ કહેવામાં આવે છે. તેની આસપાસ ઠંડુ કરેલું ચુંબક હોય છે અને તેને 5 કરોડ ડિગ્રી તાપમાનમાં રાખવું પડે છે અને તે રિએક્ટર ચાલુ રહે તે પણ જરૂરી હોય છે. એક વખત ચાલુ કરી દેવા પર તે આત્મનિર્ભર થઈ જાય છે. આ પ્રક્રિયામાં જે હિલિયમ બહાર આવશે તે ઉર્જાનો સ્ત્રોત હશે. ભાઈ, માર્કનું કહેવું છે કે જો આપણે 10 ગણી વધુ ઉર્જા હાંસલ કરવા માંગીએ છીએ તો જરૂરી છે કે આ પ્રક્રિયા ચાલતી જ રહે. જોકે જેટલી ઉર્જાનો આ પ્રયોગમાં વપરાશ કરવામાં આવે છે એટલી ઉર્જા હજુ સુધી તો પેદા નથી કરી શકાય, તે હાલનો પડકાર છે. તો શું આ ટેકનોલોજી ન્યુક્લિયર ફ્યુઝન આપણા ઉર્જા સંકટનો પ્રશ્ન હંમેશા માટે સોલ્વ કરી શકે છે? નિષ્ણાતો પ્રમાણે હજુ પણ ડિઝાઇનથી જોડાયેલી ઘણી બધી મુશ્કેલીઓ છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આધુનિક ટેકનોલોજી આ મુશ્કેલી દૂર કરવાની બહુ નજીક છે. એટલે ઉર્જા ઉત્પાદનના નવા યુગની શરૂઆત બહુ દૂર નથી લાગી રહી.